ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિષ્ટબદ્ધ પાર્ટી ભાજપમાં આ વખતે વિરોધ શરૂ થયો છે. તેમાં 84 બેઠકમાં સિટિંગ ધારાસભ્યને ટિકિટ ન આપી સહકારી ક્ષેત્રે અગ્રણી વ સંદીપ દેસાઈને ટિકિટ અપાતા વિરોધ થઈ રહ્યો છે, જે લઈને સંદીપ દેસાઈએ નિવેદન કરી તેઓ પોતે ઝંખના પટેલ અને કોડી સમાજના આગેવાનોને મળી વાતચીત કરશે તેમ તેને જણાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સુરતના મોટાભાગના વિધાનસભા બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે. માત્ર કામરેજ, ઉધના અને 84 વિધાનસભાના ધારાસભ્યોને બદલી નાખ્યા છે. તો સુરતના 84 વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઝંખના પટેલની જગ્યાએ સહકારી ક્ષેત્રે અગ્રણી એવા સંદીપ દેસાઈને ટિકિટ અપાતા ભાજપમાં પણ વિરોધ શરૂ થયો છે. અને ઝંખના પટેલના સમર્થકો દ્વારા દેખાવો કરી રહ્યા છે, જેને લઈને સંદીપ દેસાઈએ નિવેદન કર્યું હતું. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ સમાજના આગેવાનો સાથે વાત કરી રહ્યા છે અને પોતે ધારાસભ્ય ઝંખનાબેન પટેલને મળવા પણ જવાના છે. ટિકિટ બધાને ન મળે તો એ સ્વાભાવિક છે, જો કે ચાલી રહેલા વિરોધને તેઓ સમજાવટથી દૂર કરશે તેમાં કોઈ બેમત નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર સૌનો સર, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ પ્રધાનમંત્રી મારો સૂત્ર જે છે અને ઝંખનાબેનનો મારા માન્ય ધારાસભ્ય છે, મારા આગેવાન છે, એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઝંખનાબેન સાથે હું આજે મળવાનો પણ છું. સમાજના આગેવાન છોટુભાઈ, બીજા અમારા હિતેશભાઈ ભથરા પણ સમાજના આગેવાન છે, ચાપડી પણ કરી છે અને બધા ભેગા મળીને અમે ચૂંટણીમાં બધા કામે લાગી જવાના છે. મેં અગાઉ પણ વાત કરી કે ઝંખનાબેન અમારા ધારાસભ્ય છે, માન્ય નેતા છે, અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં પણ કોળી સમાજના આગેવાન ચૂંટ્યા છે, વિકાસના કામો બધા કરી રહ્યા છે, એટલે ભેગા મળીને કામ કરશે. બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી, એટલે વિશેષ મારા કઈ વાત કરવી નથી. આભાર. હાલ તો ભાજપમાં ઝંખના પટેલના સમર્થકો દ્વારા સંદીપ દેસાઈનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે. એના વિરોધ ચૂંટણીમાં દેખાશે કે કેમ તે જોવું રહ્યું. અઝર કુર્સી સાથે હર્ષદ થેટા.